हेलो मित्रों, हूँ विजय चिखला, आपनों स्वागत करूँ छू मारी आ चैनल में। मित्रों, आज ना वीडियो में आपणे जानवाना छे के जूना सर्वे नंबर ऊपर थी नवो सर्वे नंबर केवी रीतना मेळवो। मित्रों, अत्यारे प्रमोलगेशन करवानी प्रक्रिया चालू छे सरकार श्री द्वारा, तो जे गामनी अंदर प्रक्रिया पूर्ण थयेली छे ते लोकोने नवा सर्वे नंबरो आपवामां आवे छे, जेमां नकलनी अंदर नक्शा साथे संपूर्ण माहिती आपवामां आवी छे। तो आ जूना सर्वे नंबर उपरथी कई रीतना तमे नवो सर्वे नंबर मेळवशो तेनी संपूर्ण माहिती आपणे आजना आ वीडियोमां मेळववाना छीए। मित्रो, वीडियोने पूरो जुओ अने जाणो के कई रीतना तमे जूना सर्वे नंबर उपरथी नवो सर्वे नंबर मेळवशो। मित्रो, वीडियोने पसंद आवे तो लाइक जरूरथी करजो, तमारा मित्रो सुधी शेर करजो, अने जो हजु सुधी तमे मारी चेनलने सब्सक्राइब ना करी होय तो चेनलने सब्सक्राइब करो। तो चलो आपणे शुरू करीए आजनो सेशन। प्रमोलगेशन થયેલા ગામ માટે જૂના સર્વે નંબર ઉપરથી નવા સર્વે નંબરને તમે કેવી રીતના જાણશો અથવા તો મેળવશો, તો તેના માટે તમારે કોઈ પણ બ્રાઉઝર છે તેને ઓપન કરવાનું છે। હું અહીંથી ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું અને તમારે અહીં સર્ચ બારમાં જઈ અને સર્ચ કરવાનું છે એની આર ઓ આર એનીવેર। આટલું ટાઈપ કર્યા બાદ તમારે અહીંથી સર્ચ કરવાનું છે। જેવું તમે સર્ચ કરશો તો અહીં પ્રથમ નંબરની જે વેબસાઇટની લિંક છે તેના ઉપર ક્લિક કરો। જેવું તમે ક્લિક કરશો તો અહીં તમને એની આર ઓ આર નું હોમ પેજ જોવા મળશે, જ્યાં તમને ટોટલ ત્રણ ઓપ્શન જોવા મળે છે, મિલકતની વિગતો, જમીન રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય અને શહેર। તમારે જે પણ શહેરનું જોવું હોય શહેરનું અથવા તો ગ્રામ્ય આવતું હોય તો ગ્રામ્ય, એટલું સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં ક્લિક હિયર છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો તો અહીં સિલેક્ટ એટલે કે પસંદ કરો તેનું ઓપ્શન છે, તેના ઉપર ક્લિક કરો। ક્લિક કર્યા બાદ તમને અહીં ઘણા બધા ઓપ્શન જોવા મળશે। હવે તમારે શું કરવાનું છે, અહીં જે આ લખ્યું ન્યૂ સર્વે નંબર ફ્રોમ ઓલ્ડ ફ્રોમ પ્રોમોલગેશન વિલેજ, એટલે કે પ્રોમોલગેશન ગામ માટે જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર, તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો તો અહીં તમારે નીચે જિલ્લો પસંદ કરવાનો છે, તમારો જે પણ જિલ્લો આવતો હોય તે પસંદ કર્યા બાદ તમારે અહીંથી તાલુકો પસંદ કરવાનો છે। તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંથી ગામ સિલેક્ટ કરવાનું છે, તમારું જે તે ગામ આવતું હોય તેની અંદર જે તે ગામનું તમે જોવા માંગતા હોય તે સિલેક્ટ કરી, અને તમારે અહીં જૂનો સર્વે નંબર, હવે આપણને જૂનો સર્વે નંબર ખબર હોય પરંતુ નવો ના ખબર હોય તો તેના માટે તમારે જૂનો સર્વે નંબર અહીંથી સિલેક્ટ કરવાનો છે। જેવો તમે જૂનો સર્વે નંબર સિલેક્ટ કરો તો અહીં તમને કેપ્ચા કોડ જોવા મળશે, જેને તમારે આ બોક્સની અંદર ટાઈપ કરવાના છે, જેવા ત્યાં આપેલા છે તેવી જ રીતે। કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ તમારે અહીં જે નીચે ગેટ રેકોર્ડ ડિટેલ્સ છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો તો અહીં તમને સંપૂર્ણ માહિતી જોવા મળશે। તમે અહીં જોઈ શકો છો કે ન્યૂ સર્વે નંબર એટલે કે તમારો નવો સર્વે નંબર શું છે તે તમને અહીંથી જોવા મળશે। હવે તમે એ સર્વે નંબર ઉપર ક્લિક કરશો તો તમારે તે સર્વે નંબરની જે સાત બાર છે તે ઓટોમેટિક ત્યાંથી ઓપન થઈ જશે। તો આ રીતના તમે જૂના સર્વે નંબરથી નવો સર્વે નંબર મેળવી શકો છો, આટલી સિમ્પલ રીતે। મિત્રો, સાત બારને કેવી રીતના વાંચવી, શું શું માહિતી હોય છે તેનો માટે પણ મેં એક વિડીયો બનાવેલો છે, તે જો તમારે જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, ત્યાંથી પણ જોઈ શકો છો। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો, વિડીયોને વધારામાં વધારે શેર કરજો, અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આ વિડીયોને પૂરો જોવા માટે ધન્યવાદ।